गुड मॉर्निंग स्टूडेंट्स. नेक्स्ट हमें जो अंदर अड़स्या नु प्रजनन तंत्र हमें अड़स्यु एक एवं एनिमल अड़स्यु ने जड़ बन उभय लिंगी दैट मीन्स तो के एक ज एनिमल नी अंदर मेल घटको पण छे अने फीमेल घटको पण छे. जोवा जोईए तो सिस्टम ने खंड अनुसार दर्शावेल छे 5 6 7 8 अप टू 21 એમાં ખંડ પ્રમાણે આપણે એનો ઉલ્લેખ કર્યો છે અને ખંડ પ્રમાણે આપણે જોતા જઈશું કે પાંચમા અને છઠ્ઠા ખંડ પાસે તમને શુક્ર સંગ્રહ છે. છઠ્ઠો સાતમો સાતમો આઠમો આઠમો નવમો આવા અલગ અલગ ખંડો ના વિટપ પર પડદા પર શેનું આયોજન જોવાનું મળશે. શુક્ર સંગ્રહ શેનું આયોજન જોવાનું મળશે. એ ઉભયલિંગી છે, એની અંદર મેલ અને ફિમેલ બંને ઘટકો તમને જોવાના મળશે. જેની અંદર તમને દેખાશે શુક્ર સંગ્રહાશે. ત્યાર પછી મળશે મેલ ઘટક તરીકે શુક્ર પિંડ. ત્યાર પછી તમને મળશે શુક્ર વાહિની. શુક્રવાહિની ક્યાંથી ક્યાં એ આપણે કમ્પ્લીટ કરીશું. શુક્રવાહિની અને છેવટે જોવા જઈએ તો નર જનન છિદ્ર. જ્યારે બાહ્ય દેખાવ શીખ્યા ત્યારે એનો આઈડિયા છે કે નરજનન છિદ્ર શરીરની વક્ષ પાર્શ્વ બાજુ, પૃષ્ઠ નહીં વક્ષ પાર્શ્વ, એનો અંદાજ આવશે તમને. અને સાથે સાથે સહાય પ્રજનન ગ્રંથિ નો પણ ઉલ્લેખ કરેલ છે. વોટ અબાઉટ ફિમેલ? તો કે સર એની અંદર જ છે, એક જ એનિમલની અંદર છે અને એમાં બહુ માઇનોર એટલે કે ફિમેલ પાર્ટ તરીકે અંડ પિંડ એઝ યુઝ્યુઅલ અંડ વાહિની અને અંડ વાહિની સાથે છેવટે માદા જનન છિદ્ર. આટલી વેરાયટી દ્વારા કમ્પ્લીટ થઈ જશે એમની સિસ્ટમ. અને ત્યાર પછી જે ટોપિક આની અંદર જન્મ લે છે અને એ છે ફલન. અને ફલન બાદ તમારી પાસે ચોક્કસ પ્રકારના, પણ ફલન એટલે શુક્રકોષને અંડકોષનું ભેગા થવું તે, તો ફલન પહેલા એક ક્રિયા ચાલશે અને એ ક્રિયાને કહેવામાં આવશે મૈથુન. અને આ મૈથુન એટલે કે બંને એનિમલનું ભેગા થવું તે, તો ચોક્કસ આ મૈથુનની ક્રિયા જે છે એ મૈથુનની ક્રિયાને શીખીશું અને ત્યારબાદ કઈ ઘટનાને અંજામ આપીશું ફલન. ફલન બાદ તૈયાર થશે અંડઘર અને અંડઘર પછી ઓટોમેટિકલી ડિંબ અવસ્થા વગર સીધા નાના બાળ એટલે કે નાના બચ્ચા લગભગ 2 થી 22 જેટલા અથવા 2 થી 20 વોટએવર આંકડા સાથે આપણે મતલબ 2 થી 20 જેટલા સેને જન્મ આપશે. 2 થી 22 કે 2 થી 20 જેટલા નાના બેબી અડસ્યાને જન્મ આપશે. સિસ્ટમ ઉપર જઈએ એટલે ખ્યાલ આવવા માંડશે. પાંચમા અને છઠ્ઠા ખંડના પડદા પર, છઠ્ઠા અને સાતમા ખંડના પડદા પર, આઠમા અને નવમા ખંડના પડદા પર વિશિષ્ટ પ્રકારની આ રચના એને કહેવામાં આવશે શુક્ર સંગ્રહાશય. કારણ કદાચ ન ખ્યાલ આવે ને તોય તમે બોલી શકો કે હા સર શુક્રકોષોના સંગ્રહ સાથે સંકળાયેલી આ રચના છે. હવે એનાથી આગળ છે આપણે 10, 11 અને 12 ખંડને ઓક્યુપાય કરો, જેની અંદર મેલ ઘટકોનો ઉલ્લેખ કરેલો છે, જેની અંદર શુક્રપિંડ એક વિશિષ્ટ પ્રકારની શુક્રપિંડ કોથળી સાથે એનું આયોજન કરેલું છે પ્રોટેક્શન સાથે. અને ત્યાર પછી તમને એને નીચે જોવા મળશે શુક્રાશય. અને એ શુક્રાશયની નીચેથી સ્ટાર્ટ થશે શુક્રપિંડ નિવાપ. નિવાપનો અર્થ સમજાવે છે આગળ. નિવાપ એટલે ગરણી જેવી રચના, એક વિશિષ્ટ પ્રકારનું કલેક્શન. અને એને કારણે ઘટકો એક રાગીતામાં એ કમ્પ્લીટ અંદર તરફ દાખલ થશે અને એનું વહન એક સીધી દિશામાં થશે. સો તમે અહીં જોઈ શકશો આ કહેવામાં આવશે શુક્રાશયની નીચે તમને જોવાનું મળશે આ ગરણી જેવો ભાગ. ગરણી જેવો ભાગ એટલે કે શુક્રપિંડ નિવાપ. શુક્રપિંડ નિવાપમાંથી પછી નલિકા કમ્પ્લીટ ચાલતી જશે ચાલતી જશે ચાલતી જશે અને કયા ખંડ સુધી? તો કે 18મા ખંડ સુધી પહોંચશે.
અને 18માં ખંડમાં તમે જોજો તો આ બે ઘટકો એક જોડ શુક્રપિંડ હોવાને કારણે એક જોડ શુક્રવાહિની જન્મશે અને એ બંને પાર્શ્વ બાજુએ ખુલે છે તમે અનુભવી શકો છો એ વચ્ચે નથી ખુલતી એ સાઈડ ઉપર ખુલે છે એટલે કે જ્યારે બોલીએ છીએ ત્યારે 18માં ખંડમાં વક્ષ પાર્શ્વ ભાગે શું કહેવામાં આવે હા જે જનન છિદ્ર છે એ 18માં ખંડમાં કઈ જગ્યાએ વક્ષ કઈ જગ્યાએ પાર્શ્વ બાજુએ તમને જોવા મળશે સહાયક ગ્રંથિઓની વાત કરીએ તો 17 18 અને 19 તો કે 17 અને 19 ની અંદર વિશિષ્ટ પ્રકારના બે ગ્રીન ડોટ જે મેં બતાવેલ છે એ એ ચોક્કસ પ્રકારની સહાયક પ્રજનન ગ્રંથિ છે એ છેલ્લી પ્રજનનની ક્રિયામાં મદદરૂપ થાય છે તે સિવાય મોટી જે ભ્રૂણ ગ્રંથિની ગ્રંથિ જે બતાવેલ છે એ છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને એની અંદરથી નીકળતી નલિકા એને કહેવામાં આવે છે સામાન્ય પ્રોસ્ટેટ નલિકા જે મોટી નલિકા તમને ઉલ્લેખ કર્યો અને કહેવામાં આવે છે શુક્રવાહિની અને ક્યાં સુધી લંબાય 18માં ખંડ સુધી અને 17 18 અને 19 એમાં 17 અને 19માં ખંડમાં સહાયક પ્રજનન ગ્રંથિનું આયોજન છે અને એ જ રીતે તમારી પાસે પ્રોસ્ટેટ ગ્રંથિ પણ દેખાય છે ઓકે આ મેલ ઘટક પૂરા થયા ફિમેલ ઘટક બહુ નાનું છે સિમ્પલ છે ફિમેલ ઘટકની અંદર ઉલ્લેખ કરીએ તો 12માં અને 13માં 13મો ખંડ જો પ્રભાવી છે તો 13માં ખંડના મોટે ભાગના ભાગમાં એટલે કે 13માં ખંડના પ્રભાવી ભાગ એ જગ્યા ઉપર એક જોડ શું આવેલા છે અંડપી અને એની તરત જ નીચેથી અંડવાહિની નિવાબ અને અંડવાહિની નિવાબને બંને ભેગા થઈ અને બનાવશે આ એક નામ ઇન્ડિકેટ કરી આપું તો આને કહેવામાં આવશે આ લેફ્ટ અને રાઈટ અથવા પહેલી અને બીજી એટલે કે એક જોડ અંડપિંડ માંથી ઉદ્ભવેલ અથવા એની નીચે આવેલ અંડવાહિની નિવાબ બંને ભેગા થશે અને બનાવશે સામાન્ય સામાન્ય અંડવાહિની અને આ સામાન્ય અંડવાહિની તમે અહીંયા જોઈ શકશો જો બંનેનું સેપરેટ સેપરેટ ઓપનિંગ હતે તો મેલ ઘટકની જેમ જ બે બીજા બે છિદ્ર તૈયાર કરવા પડતે પણ એની જરૂર નહીં પડી કારણ કે એ લોકોએ અથવા કુદરતી રીતે એ બંને જોડાઈને કોમન ડક્ટ બનાવી લીધી અને કોમન ડક્ટ એટલે વર્ડ યુઝ કરવામાં આવે સામાન્ય અંડવાહિની અને સામાન્ય અંડવાહિની કયા ખંડમાં તો કે ખ્યાલ જ છે અને એ તમને માદા જનન છિદ્ર કે સર 14માં ખંડમાં વક્ષ શબ્દ જોજો મધ્ય ભાગે વક્ષ મધ્ય ભાગે એનો ઓપનિંગ છે અને ત્યાં ફિમેલ જેનાઇટલ સિસ્ટમ નો ભાગ ખુલશે પણ અડસ્યુ ઉભયલિંગી છે એટલે મેલ અને ફિમેલ બંને ઘટકો એકી સાથે આપણે ઉલ્લેખ કરવાના રહેશે હવે જે જોવાના એ છે મૈથુનની ક્રિયા સર એટલે શું તો કે અહીં મૈથુનની ક્રિયા એટલે બે અડસ્યાઓનું ભેગા થવું તે અને એની અંદર ઓબ્ઝર્વ કરવાનું છે તમારે એ આ આ એક એ અડસ્યુ ઓકે એનો વલયિકા વાળો ભાગ છે યુ કેન અન્ડરસ્ટેન્ડ આ એ અડસ્યુ એનો મુખ આનો મળદ્વાર અને એ જ રીતે તમારી પાસે બીજો અડસ્યુ જેને આપણે ઇન્ડિકેટ કરશું બી અડસ્યુ પણ જરા ઓબ્ઝર્વ કરજો અને મને કહેવાનું છે અથવા તમારે સમજી લેવાનું છે કે આ શું કહેવામાં આવે તો કે આ વિશિષ્ટ પ્રકારની આ વ્યવસ્થાની અંદર તમે હવે જોશો તો મને કહેશો કે હા કઈ ઉલટી પરિસ્થિતિ છે તો આ બી અડસ્યુ આ બી અડસ્યુનો આ મુખ છે અને આ મળદ્વાર છે ઓકે તો બંને અડસ્યા એકબીજાથી એક ચતુર છે તો બીજું ઊંધું છે અને હવે માઇન્ડ કરવા જેવી વાત એ છે કે ચોક્કસ પ્રકારના અળસિયાના છિદ્રને જરાક ઓબ્ઝર્વ કરો તો આ લોકો પાસે 5મો 6ઠો 7મો 8મો 9મો વડેવર યુ નો ધેટ આ જગ્યા ઉપર શુક્ર સંગ્રહાશય છે તો અહીંયા પણ એ જ રીતે શુક્ર સંગ્રહાશય છે તો કે આ અળસિયાઓ જે એકબીજા સાથે વિરુદ્ધ દિશામાં ભેગા થશે ચોંટશે અને જનન છિદ્ર એકબીજાના કોરિલેશનમાં લાવશે કહેવાનો મતલબ આ અળસિયાના 18માં વક્ષ પાર્શ્વ ભાગે આવેલા છિદ્ર જે ખરા એ શુક્ર સંગ્રહ હશે એટલે કે બી અળસિયાના શુક્ર સંગ્રહાશયના છિદ્ર સાથે જોડાયેલ હશે અને બી અળસિયાના શુક્ર સંગ્રહાશયના છિદ્ર સાથે એ અળસિયાના નર જનન છિદ્ર આવી જશે કહેવાનો તાત્પર્ય બંને તમે ઓબ્ઝર્વ કરો તો
એક જોડ છે, એટલે કે બે છે. અને એ જ રીતે તમારી પાસે શુક્ર સંગ્રહ આશ્રય ને પણ તમે ઓબ્ઝર્વ કરો તો બે છે, બંને વિરુદ્ધ દિશામાં ગોઠવા છે. એવી રીતે અરેન્જ થશે કે જેથી એ અળસ્યું બી અળસ્યાને શુક્રકોષ આપશે અને બી અળસ્યું એ અળસ્યાને શુક્રકોષોની આપ લે કરશે. અને એ આપણે માટે ઘણા સમય સુધી એ ચોંટેલા રહેશે અને ચોંટેલા રહેવાની પરિસ્થિતિ દરમિયાન એ લોકો શુક્રકોષોની અદલા બદલી અથવા આપ લે કરશે. અને આ એ લોકોની ખાસિયતો માનીએ, અળસ્યું સ્વફલન દર્શાવતું નથી, એને ફલન માટે બીજા અળસિયા પાસે શુક્રકોષ લેવા પડે. તો બે વસ્તુ અહીંયા ક્લિયર થશે, સ્વફલન ને પરફલન. એટલે શું? તો કે સર, પોતાના શુક્રકોષ વડે પોતાના જ અણકોષનું ફલન કરવાનું હોય તો એને કહેવામાં આવશે સ્વફલન. આવા પ્લેનેરિયા છે, પટ્ટી કીડા છે, એ લોકો પાસે આ ખાસિયત છે. પણ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ શું કે બંને એનિમલ્સ જે છે એની અંદર આ વેરાયટી બંને છૂટી પડવા લાગી. પણ આ ઉભયલિંગી સજીવ ભલે છે, એ લોકોની અંદર એક જ એનિમલની અંદર શુક્રપિંડ પણ છે, અન્નપિંડ પણ છે, છતાં પણ એ લોકોમાં સ્વફલન જોવા મળતું નથી. એ લોકો અંદર પરફલન જ જોવા મળે. અને પરફલનમાં ફરી ગયો, બંને અળસિયા વિરુદ્ધ દિશામાં ગોઠવાય, એકનું મુખ તો બી અળસિયાનું મળદ્વાર આવશે, અને એ જ રીતે અમુક મળદ્વાર તો અનુમુખ આવશે. અને ચોક્કસ પ્રકારના છિદ્ર એ એકબીજાની નજીક રહેશે. કયા? શુક્ર સંગ્રહાશયના છિદ્ર અને બીજા નરજનન છિદ્ર, જ્યાંથી એ લોકો શુક્રકોષનો ત્યાગ કરશે અને ત્યાગ કરી અને બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયમાં આપશે અને ત્યાં એ સ્ટોર થશે. ધેટ્સ વાય ધ વર્ડ ઇઝ શુક્ર સંગ્રહાશય. ઓકે, હવે ત્યાર પછી ફલન. તો કે ફલનની ઘટનાને ઓબ્ઝર્વ કરીએ કે શું થશે, અને ભૂંગળી બનવાની ઘટનાને પણ જોવાની છે. તો ચોક્કસ પ્રકારે જે અળસિયાના સંકોચન અને શિથિલનની પ્રોસેસ છે એની અંદર આપણે સફેદ ભૂંગળીના નિર્માણની ઘટનાને શીખીશું. તો શું થશે? તો કે વિશિષ્ટ પ્રકારની નાની મસી ટ્યુબ જેવી સર્જાશે અને એના માટે જવાબદાર છે, તમને ખબર જ છે, 14, 15 અને 16 ના ખંડની વાત કરીએ, 14, 15 અને 16 તો આ ખંડની અંદર એ લોકો પાસે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા છે. અને એ આપણે પટ્ટાની વાત કરીએ અને વલયિકા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, એ ગ્રંથિમય ભાગ છે, થોડો રેડિશ કલરનો દેખાય, અને એ ઉપરનો ભાગ પૂર્વ વલયિકા, નીચેનો ભાગ પશ્ચિમ વલયિકા, યાદ આવી ગયો છે. તો આ વલયિકા પ્રદેશમાંથી જ્યારે ચોક્કસ પ્રકારનો શ્રાવ ભેગો થઈ અને સફેદ ભૂંગળી બનાવશે, એ સફેદ ભૂંગળીની અંદર અંડપિંડમાંથી શેનો ત્યાગ થશે? અંડકોષનો ત્યાગ થશે. સંકોચનને કારણે ધીમે 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 ભૂંગળી ઉર્ધ્વ દિશામાં અપર સાઈડ ખસતી જશે અને ક્યાં લગભગ એને પહોંચવાનું છે? તો કે શુક્ર સંગ્રહાશય પાસે પહોંચવાનું છે, કારણ કે શુક્ર સંગ્રહાશયમાં બીજા અળસિયા પાસેથી મેળવેલ શુક્રકોષો છે. ફરી બોલું છું, તમારી પાસે વલયિકા પ્રદેશનો આઈડિયા હોવો જોઈએ. 14, 15 અને 16 ખંડની અંદર વલયિકા પ્રદેશ છે. આ વલયિકા પ્રદેશ જે ખરો, એ વલયિકા પ્રદેશ પાસેથી વિશિષ્ટ પ્રકારનો શ્રાવ થાય છે, વ્હાઈટ સફેદ ભૂંગળી તૈયાર થશે. એ સફેદ ભૂંગળી કોન્ટ્રેક્શનને કારણે, પણ એ ભૂંગળી પોતાની અંદર અંડપિંડમાંથી છૂટા પડેલા શેને ગ્રહણ કરે છે? અંડકોષને ગ્રહણ કરે, અને ધીમે 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 કોન્ટ્રેક્શનને કારણે દેહની અંદર એ ખસતું જશે અને ખસતા ખસતા ક્યાં પહોંચશે? ઉર્ધ્વ દિશામાં શુક્ર સંગ્રહાશય પાસે. શુક્ર સંગ્રહાશય પાસે બીજા અળસિયા પાસેથી મેળવેલ શુક્રકોષો છે. પોતાના અંડકોષ અને બીજા અળસિયા પાસેથી મેળવેલ શુક્રકોષ ભેગા મળી અને ચોક્કસ પ્રકારની ફલનની પ્રક્રિયા પૂર્ણ થશે. અને ફલનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એની અંદરથી અંદર વિકાસનો ક્રમ ચાલુ થશે, અંડઘર બનશે અને એ વ્હાઈટ ભૂંગળી એ અંડઘરમાં ફેરવાશે. અને ત્યાર પછી એની અંદરથી નાના નાના જીવતા 2 થી 22 અથવા 2 થી 20 જેટલા બાળ અળસિયા જોવાના મળશે. એ લોકોની અંદર ડિંભીય અવસ્થા જોવા મળતી નથી, વિકાસ સીધો છે, સીધા બચ્ચાને જન્મ આપશે. હવે તમને કીધું તે પ્રમાણે કે આ પાચનતંત્ર પૂર્ણ થાય છે, પ્રજનનતંત્ર પૂર્ણ થાય, પણ અળસિયાની જે દૈહિક સંરચના છે એને ઓબ્ઝર્વ કરવાની છે, અને તે બાકી હતી એટલા માટે અત્યારે આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ. આ અળસિયાનો આડો છેદ, અને આડો છેદ લેવાને કારણે તમને આ વસ્તુ દેખાશે. તમે જે અંદર મોટો રાઉન્ડ અનુભવો છો એ છે
તત્વનો ભાગ પાચન તંત્ર એટલે કટ કર્યો છે સ્વાભાવિક છે દેખાવાનું. આ શું કહેવાશે? તો કે આ કહેવાશે અળસિયાની ત્વચા, બરાબર. અને અહીંયા તમને જોવાનું મળશે સૌથી બહારની તરફ ક્યુટિકલ, અને ક્યુટિકલ પછીથી આપણે ધીમે ધીમે અંદર જઈએ એટલે તમને એની દૈહિક રચનામાં, એટલે હવે થોડું એક્સપ્લેન કરું. ધારો કે મારા હાથનો અહીંથી આડો છેદ લઈએ એટલે સૌથી પહેલાં તમને શું મળશે? સ્કિન. સ્કિન પછી અંદર તમને શું મળશે? મસલ્સ. મસલ્સ પછી તમને શું મળશે? તો કે સર બોન. અને એ આપણે છેક અંદર સુધી એવું પહોંચી ગયા એવું કહી શકાય. મારા ઉદર પ્રદેશનો આડો છેદ લઈએ તો સૌથી પહેલાં શું મળશે? સ્કિન. સ્કિન પછી મસલ્સ, સંયોજક પેશીને બધું આવશે પણ ખાલી શીખવા માટે. મસલ્સ, અને મસલ્સને તમે ભેદીની અંદર જાઓ એટલે તમને ગુહાના દર્શન થશે, એટલે કે અંદર ઓર્ગન તમને દેખાશે. તો ધારો કે ઓપરેટ થાય તો આટલા ભાગોને કટ કરવા પડે. તો અહીં પણ એ જ વસ્તુ છે, પણ મેં થોડું સમજવા માટે જાડું બતાવ્યું છે અને પછી એના પાચન તંત્ર ઉપર આપણે પહોંચી ગયા. હવે હું અહીંયા નાનો મસ્તો પીસ સમજાવવા માટે આ લઈએ છીએ એટલે તમને એનો આઈડિયા આવશે કે કઈ રીતનું આયોજન છે. તો અહીં સૌથી પહેલા તમને શું જોવાની મળશે? ત્વચા નો ભાગ જોવા મળશે. ત્યાર પછી એની અંદરના ભાગે તમને બે પ્રકારના સ્નાયુ જોવાના મળશે, અને એ છે આયામ સ્નાયુ, અને બીજા તમને જોવાના મળશે વર્તુળી સ્નાયુ. પીડીએફમાં છે આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ. એ સ્નાયુનું લેયર પૂરું થશે, સ્નાયુનું લેયર પૂરું થશે અને ત્યાર પછી ચોક્કસ પ્રકારના અધિચ્છદીય કોષોનું એક આવરણ તમને મળી આવશે જે એકદમ લાસ્ટ કોષને ન્યાય આપશે. તમારે આ બાબતને માઇન્ડ કરવાની છે કે અળસિયાની અંદર જે વિશિષ્ટ પ્રકારના શરીર દિવાલ છે એનું આયોજન કઈ રીતનું હશે. ક્યુટિકલ, ક્યુટિકલ પછીથી તમને મળશે વિશિષ્ટ પ્રકારના વર્તુળી સ્નાયુ અને આયામ સ્નાયુ, અને વર્તુળી સ્નાયુ આયામ સ્નાયુ પૂરા થાય પછી તમને ઓટોમેટિકલી બોર્ડર મળી જશે, અને આ બોર્ડરને હવે આપણે ઓળખીશું સીમાસ્તર, એટલે કે એન્ડ પોર્શન, અથવા એને કહીશું સીમાસ્તર તરીકે ઓળખાશે. કહેવાનો તાત્પર્ય તમે બહારથી અંદર જાઓ એટલે તમને આટલા લેયર મળશે, અળસિયાની પાતળી મસ્તી ત્વચામાં તમને આટલી વસ્તુઓ દેખાશે. અળસિયાને જ ઓબ્ઝર્વ કરીએ, ધારો કે એની જ વોલ તરીકે, તો આ પાતળી આ જે ભાગ છે એને તો આપણે એમ કહીશું કે સર એ તો પ્લાસ્ટિક છે, પણ સમજો કે એ અળસિયાની વોલ હોય તો આની અંદર પણ વિશિષ્ટ અંતસ્થ ઘટકો છે. તો એ અંતસ્થ ઘટકો માટે મેં આડો છેદ લીધો, અને જેથી તમને આટલી જે થિકનેસ છે એ જે આટલો જે લેયર એની અંદર કયા કયા ઘટકો છે એનો ઉલ્લેખ કર્યો કે અળસિયાની જે બોડી એની અંદર અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ પહેલાં જે એની આપણી પાસે જેમ છે તેમ જાડી દિવાલ, તો એ દિવાલમાં કયા કયા ઘટકો હશે? તો સૌથી પહેલાં ત્વચા કે જે ક્યુટિકલયુક્ત ઘટકો દ્વારા રચાયેલ છે. ત્યાર પછી તમને મળશે આયામ સ્નાયુ, બીજા મળશે વર્તુળી સ્નાયુ, ચોક્કસ પ્રકારના બીજા શું કે આલ્બમિન કોષો, આધારક કોષો એવા સહાયક કોષો તમને જોવાના મળશે, અને પછી અંદર પહોંચી જાઓ એટલે કે છેક છેલ્લે, અને ત્યાં મળશે તમને શું? સીમાસ્તર, અને પછી પાચન તંત્ર દેખાશે. આપણે પણ આ ગળાની વાત કરીએ તો આ બધા ઘટકો પૂરા થાય પછી તમને શું? એક ટ્યુબ મળશે, અને ટ્યુબ એને આપણે કહીએ છીએ કંઠ નળી. તમે પાચન માર્ગ પાસે પહોંચી જાઓ અહીંયા તો તમને મળશે અન્નનળી. તો અહીંયા પણ સેમ એ જ રીતે છે કે અળસિયાનો આડો છેદ લેવ તો તમને આ લોકોની સ્કિનનો ઉલ્લેખ થશે. અને છેક છેલ્લું જે બધાને આવડે કે શા માટે અળસિયાને ખેડૂતનો મિત્ર તરીકે ઓળખવામાં આવે, કારણ કે એ અળસિયો ખેડૂતનો મિત્ર એટલા માટે છે કે જમીનની અંદર જઈ અને શું? તો કે એને ફળદ્રુપ બનાવે છે, એના કાર્બનિક ઘટકો અને દર બનાવીને એને ઉથલ પાથલ કરે છે, એટલે મૂળ માટે વિશિષ્ટ પ્રકારની જગ્યાઓ મળી રહે છે, અંદર પ્રસરવા માટે વિશિષ્ટ જગ્યાઓ પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ માછલી પકડવાની ગલ, ગલ એટલે ધારો કે તમે ફિશિંગ જોયું હશે તો એની અંદર એ લોકો આવો કાંટો જેવો રાખે, અને કાંટા જેવા ભાગની અંદર માછીને લલચાવવા માટે આવા અળસિયાના નાના નાના પીસને રાખવામાં આવે, જેથી શું કે માછીને ખાવા જાય અને સીધો જે કાંટો છે એના ગળાની અંદર ફસાઈ જાય. આવી બધી અળસિયાની પણ ઇમ્પોર્ટન્સ હોવાને કારણે
અને મેઇન તો આપણા ફાર્મના સંદર્ભમાં જોવા જઈએ તો જમીનને ફળદ્રુપ બનાવે છે, ઉથલ પાથલ કરે, જગ્યાઓ કરી આપે, કાર્બન અંદર ઓક્સિજન અને જે પણ બાકીના વાયુઓનું જે પ્રસાર છે ચાલતો રહેતો હોય એને કારણે એને મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે તમારા કુંડાની અંદર પણ થોડા અળસિયા નાખી મૂકો તો ઓટોમેટિકલી અંદરના ભાગે શું કે છિદ્રતા જળવાઈ રહેશે, અળસિયું પૂર્ણ થાય છે અને ત્યાર પછી આપણે બીજા એનિમલ ઉપર જઈશું અને એ છે વંદર.